three students. So today we are going to do the solution of today's paper, and that is English language 6. So let's start. So here you have first question, and this is one line question, or you can say you have to answer in one word. एक एक वाक्य में जवाब आपो अथवा तो आ प्रश्नों ना जवाब तमारे एक ज शब्द में आपवाना छे. तो आठ प्रश्नों छे अने आठ मार्क्स छे अने छे टेक्स्ट माथी पूछायेला छे. तो वन बाय वन जोईए छे आपणे. व्हाट इज द नेम ऑफ द हीरो ऑफ द स्टोरी द मॉडल मिलोनियर. द मॉडल मिलोनियर स्टोरी ना हीरो कोण छे. तो आंसर आवशे यूवी अर्स्किन. नेक्स्ट इज हाउ मेनी मेन वेर देर इन द आर्मी ऑफ द मोनिकोस किंगडम. મોનિકોની કિંગડમના આર્મી કેટલા હતા. તો 60 માણસો હતા. વોટ વોઝ ધ નેમ ઓફ જ્યોર્જ બ્રધર. જ્યોર્જના ભાઈનું નામ શું હતું. તો જ્યોર્જના ભાઈનું નામ ટોમ હતું. નેક્સ્ટ ઇઝ હુ વોઝ ધેટ બેગર મેન ઇન રિયલિટી ઇન ધ સ્ટોરી ધ મોડર્ન મિલોનિયર. ધી મોડલ મિલોનિયર સ્ટોરીમાં બેગરનું પાત્ર કોણે ભજ્યું હતું જે એલન ટ્રેવરના સ્ટુડિયોમાં પોતાનું પિક્ચર દોરાવે છે. તો આન્સર આવશે બેરન હોર્સબર્ગ, કે જે રિચેસ્ટ બિલોનિયર હતો. હુ વોઝ એલન ટ્રેવર. એલન ટ્રેવર કોણ હતો. સો એલન ટ્રેવર વોઝ અ પેન્ટર એન્ડ યુવી અર્સ્કિન્સ ફ્રેન્ડ. વોટ વોઝ ધ કોસ્ટ ઓફ પુટિંગ ધ મેન ઇન ટુ પ્રિઝન ફોર યર. કોઈ પણ વ્યક્તિને એક વર્ષ માટે જેલની સજા માટે મૂકવાનો હોય તો એનો કોસ્ટ શું હતો. તો આન્સર આવશે 600 francs, એટલે કે ફ્રેન્ચનું ચલણ છે કે 600 francs જેટલો ખર્ચ હતો. વોટ વોઝ ધી એજ ઓફ જ્યોર્જ રામસે. જ્યોર્જ રામસેની એજ શું હતી. તો 47 years old, 47 વર્ષનો હતો. હુ વોઝ મેથિલ્ડસ હસબન્ડ. મેથિલ્ડના હસબન્ડ કોણ હતા. તો મિસ્ટર લોઇઝેલ મેથિલ્ડના હસબન્ડ હતા. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન 1B અને ક્વેશ્ચન 2 એ બંને થિયોરિટિકલ ક્વેશ્ચન છે. તો આપણે જઈએ છીએ ક્વેશ્ચન 3 તરફ, કે જે ગ્રામર છે. હવે અહીંયા છે જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. તમારે અહીંયા બે વાક્યોને જોડી અને એક સિંગલ વાક્ય બનાવવાનું છે. ફર્સ્ટ છે ધીસ ઇઝ માય ફ્રેન્ડ, હર નેમ ઇઝ શીતલ. આ મારી ફ્રેન્ડ છે, તેણીનું નામ શીતલ છે. હવે આ બંને સેન્ટેન્સને આપણે એક બનાવવાનું છે. તો આન્સર થશે ધીસ ઇઝ માય ફ્રેન્ડ નેમ્ડ શીતલ. અથવા એવું પણ કરી શકો ધીસ ઇઝ માય ફ્રેન્ડ કોમા શીતલ. નેક્સ્ટ છે સી હેઝ સમ ડ્યુટીઝ, સી મસ્ટ પરફોર્મ ધેમ. તેને થોડીક જવાબદારીઓ છે અને તેણે તે જવાબદારીઓ નિભાવવાની જ છે. તો આપણે એવી રીતે કરશું સી હેઝ સમ ડ્યુટીઝ ટુ પરફોર્મ, કે તેણે તેની જવાબદારીઓ નિભાવવાની છે. તો અહીંયા સિન્થેસિસની અંદર તમે બે સેન્ટેન્સ સેમ હોય અથવા તો સેમ વસ્તુ પ્રેઝન્ટ કરતા હોય તો તમે એમને ઇન્ફિનેટિવના ફોર્મથી, એટલે કે ટુ બીના ફોર્મથી તમે જોડી શકો છો. તો અહીંયા સેકન્ડ સેન્ટેન્સનું ટુ ફોર્મ કરીને આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કર્યું છે. સી હેઝ સમ ડ્યુટીઝ ટુ પરફોર્મ. નેક્સ્ટ છે આઈ મેટ અ મેન હી વોઝ પૂવર. એક વ્યક્તિને મળી કે જે ગરીબ હતો. તો આ સેન્ટેન્સ બે રીતે થશે, આઈ મેટ અ પુઅર મેન અથવા તો આઈ મેટ અ મેન હુ વોઝ પુઅર. તો આ બંને રીતે સેન્ટેન્સ સાચું છે. નેક્સ્ટ ઇઝ વ્રિશિન વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ. રિંકુ ઓલસો વેન્ટ વિથ હિમ. વ્રિશિન સ્વિટ્ઝરલેન્ડ ગયો, રિંકુ તેની સાથે ગઈ. હવે આ બંને સેન્ટેન્સને આપણે સિંગલ બનાવવાનું છે. તો બે રીતે થશે, વ્રિશિન વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ વિથ રિંકુ અથવા તો વ્રિશિન વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ અલોંગ વિથ રિંકુ. આ બંને સેન્ટેન્સ સાચા છે. નેક્સ્ટ ઇઝ ધે વોન્ટેડ ટુ એજ્યુકેટ ધે ડોટર્સ, ધે સેન્ડ ધેમ ટુ એબ્રોડ. તેઓ તેમની દીકરીઓને શિક્ષણ આપવા માંગતા હતા અને એટલે તેઓએ તેમને વિદેશમાં મોકલી. તો અહીંયા સેન્ટેન્સ એ રીતે બનશે, ધે સેન્ડ ધે ડોટર્સ ટુ એબ્રોડ ટુ એજ્યુકેટ ધેમ. નેક્સ્ટ છે દીપિકા પાસ્ડ અર એક્ઝામ, સી બિલ્ટ અ બિગ પેલેસ. દીપિકાએ એક્ઝામ પાસ કરી અને તેણીએ એક મોટો મહેલ બનાવ્યો. તો અહીંયા બંને સેન્ટેન્સને આપણે સિંગલ એ રીતે કરશું, દીપિકા પાસ્ડ અર એક્ઝામ એન્ડ બિલ્ટ અ બિગ પેલેસ. નેક્સ્ટ થશે અને જે સિક્સ સેન્ટેન્સ એ રીતે પણ બનશે, હેવિંગ પાસ્ડ હર એક્ઝામ દીપિકા બિલ્ટ અ પેલેસ. તો આ બંને રીતે સેન્ટેન્સ સાચું છે. નેક્સ્ટ છે હી વોન્ટેડ ટુ લીવ, હી વોઝ ઇલ. તે નીકળવા માંગતો હતો કેમ કે તે બીમાર હતો. તો અહીંયા રીતે થશે બિંગ ઇલ હી વોન્ટેડ ટુ લીવ. અને એ રીતે પણ તમે કરી શકો, હી વોન્ટેડ ટુ લીવ બીકોઝ હી વોઝ ઇલ. બરાબર. તો આ રીતે તમે કન્જેક્શનનો અથવા તો સિન્થેસિસનો યુઝ કરીને સેન્ટેન્સને જોઈન કરી શકો છો. નેક્સ્ટ છે ક્વેશ્ચન 3B, આઈડેન્ટિફાય ધ એડવર્બિયલ્સ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ.
હવે અહીંયા એમસીક્યુને બદલે સેન્ટેન્સ વાઇઝ પૂછેલું છે કે વાક્યમાંથી તમારે એડગર વેલ્સને શોધવાના છે. તો તમને ખબર છે એ રીતે જેમ આપણે વિડીયોમાં પણ વિડીયો લેક્ચરમાં પણ શીખ્યા છે, ઓનલાઈન લેક્ચર્સમાં પણ શીખેલા છે કે એડવર્બિયલ્સ કોને કહીએ છીએ. તો એડવર્બિયલ્સ હંમેશા ટાઈમ, પ્લેસ અને મેનર બતાવે છે. ટાઈમ એટલે સમય, પ્લેસ એટલે કોઈ જગ્યા, અને મેનર એટલે કે જે એલવાય વાળો વર્ડ હોય છે એટલે કે કઈ રીતે કોઈ કાર્ય થયેલું છે. તો હવે આ સેન્ટેન્સમાં આપણે ટાઈમ, પ્લેસ અને મેનર ક્યાં આપેલું છે એને આપણે આઈડેન્ટિફાઈ કરીને લખવાના હતા. તો સેન્ટેન્સ જોઈએ. The lady often comes here. Lady ઘણી વખત અહીંયા આવે છે, તો ઘણી વખત often જે છે એ એડવર્બિયલ છે. નેક્સ્ટ છે I taught the topic easily. હવે તમે ઇઝીલીમાં જોઈ શકો છો છેલ્લે એલવાય છે. મેં તમને કીધેલું કે જ્યારે પણ એલવાય વાળો વર્ડ હોય એ આંખ મીચીને સમજવાનો કે એડવર્બ અથવા તો એડવર્બિયલ્સ હશે. મેં તે ટોપિક ખૂબ સરળતાથી એમને સમજાવ્યો. તો ઇઝીલી છે રાઈટ વર્ડ છે. નેક્સ્ટ છે હી વિલ મીટ યુ ટુમોરો, તે આવતીકાલે મળશે. તો અહીંયા સમય શું બતાવ્યો છે, તો ટુમોરો આવતીકાલનો એટલે ટુમોરો છે એડવર્બિયલ થશે. નેક્સ્ટ ઇઝ જેરી વિલ કમ નેક્સ્ટ યર, જેરી આવતા વર્ષે આવશે. તો અહીંયા પણ સમય નેક્સ્ટ યર બતાવેલો છે, તો નેક્સ્ટ યર એડવર્બિયલ થશે. હી ઇઝ કમિંગ ઓન ફ્રાઈડે, તે શુક્રવારે આવે છે. તો શુક્રવાર પણ એક સમય જ છે, તો ફ્રાઈડે છે એડવર્બિયલ થશે. ધે આર રાઇટિંગ ઇન ધ એક્ઝામ સિરિયસલી, તે લોકો એક્ઝામમાં સિરિયસલી લખે છે, તો સિરિયસલી છે એડવર્બિયલ થશે. ડોન્ટ સ્પીક લાઉડલી, મોટેથી ન બોલો, તો લાઉડલી છે એડવર્બિયલ થશે, કેમ કે એલવાય વાળો વર્ડ છે અને પ્લસ એક મેનર બતાવી છે કે કઈ રીતે બોલે છે, તો કે મોટેથી બોલવાની ના પાડી છે, તો લાઉડલી એડવર્બિયલ થશે. નેક્સ્ટ આપણે જોઈએ છે ક્વેશ્ચન 4A. અન્ડરલાઇન ધ નાઉન ક્લોઝ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, નીચે આપેલા વાક્યોમાંથી નાઉન ક્લોઝને શોધીને તમારે એની નીચે અન્ડરલાઇન કરવાની છે. તો નાઉન ક્લોઝ જેમ આપણને ખબર છે કે નાઉન ક્લોઝ છે હંમેશા સેન્ટેન્સને જોડે છે અને પ્લસ એક પ્રકારનું કન્જેક્શનનું કામ કરે છે. સેન્ટેન્સ જોઈએ, નન નોઝ હુ સી ઇઝ, અને ખાસ કરીને નાઉન ક્લોઝ છે એ WH વર્ડવાળા હશે કે જે સેન્ટેન્સને જોડે છે. નન નોઝ હુ સી ઇઝ, કોઈ નથી જાણતું કે તેણી કોણ છે, તો હુ છે એ નાઉન ક્લોઝ થશે WHO. સી ડઝન્ટ નો વોટ આઈ વોન્ટ, તેણીને નથી ખબર કે મને શું જોઈએ છે, તો અહીંયા વોટ છે એ નાઉન ક્લોઝ છે. આઈ થિંક ધેટ આઈ મસ્ટ ગો ધેર, તો અહીંયા ધેટ છે બંને સેન્ટેન્સને જોડે છે અને પ્લસ નાઉન ક્લોઝ છે, તો ધેટ છે એ નાઉન ક્લોઝ થશે. નેક્સ્ટ ઇઝ ધ ડોક્ટર સેડ ધેટ એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ, તો અહીંયા પણ ધેટ છે એ નાઉન ક્લોઝ થશે. આઈ ડોન્ટ નો હાવ યુ ડૂ ધીસ, મને નથી ખબર તમે કેવી રીતે કરો છો, તો અહીંયા HOW હાવ છે એ નાઉન ક્લોઝ થશે. ત્યાર પછી છે હી નોઝ વેન હી વિલ કમ, તે જાણે છે કે તે ક્યારે આવશે, તો વેન છે WHEN વેન એ નાઉન ક્લોઝ થશે. આઈ નો વાય યુ આર ડિનાઈંગ, તો અહીંયા વાય છે એ નાઉન ક્લોઝ થશે. ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન 4B. ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુટ ફોર ધ ફોલોઈંગ, જે સેન્ટેન્સ આપેલું છે એને તમારે એક શબ્દમાં ડિફાઈન કરવાનું છે, એક શબ્દમાં સમજાવવાનું છે. તો જોઈએ આપણે, પહેલું છે ટુ ચિલ્ડ્રન બોર્ન ટુગેધર, બે બાળકોનો સાથે જન્મ થયો હોય, આપણને બધાને ખબર છે એને ટ્વિન્સ કહેવાય છે, તો ટ્વિન્સ છે રાઈટ વર્ડ છે. નેક્સ્ટ ઇઝ મર્ડર ઓફ સેલ્ફ, પોતાની જાતનું જ મર્ડર કરી લેવું, તો એ પણ આપણને દરેકને ખ્યાલ છે કે એને સુસાઇડ કહેવાય છે, તો સુસાઇડ છે એ સેકન્ડ આન્સર આવશે. અ પર્સન ઇઝ હેવિંગ નો પેરેન્ટ્સ, જે વ્યક્તિ કે જેના પેરેન્ટ્સ નથી, મમ્મી પપ્પા નથી, એક્સપાયર થઈ ગયા છે, તો એને ઓર્ફન કહીએ છીએ, ઓર્ફન એટલે અનાથ. નેક્સ્ટ ઇઝ અ વુમન હુઝ હસબન્ડ ઇઝ ડાઈડ, એક એવી સ્ત્રી કે જેના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે, તો એને આપણે ગુજરાતીમાં વિધવા કહીએ છીએ અને ઇંગ્લિશમાં વિડો કહીએ છીએ. અ સાઉન્ડ ધેટ કેન નોટ બી હર્ડ, એક એવો અવાજ કે જે સાંભળી નથી શકાતો, તો જે અવાજ સાંભળી શકાય છે એને ઓડિબલ કહેવાય છે, જે અવાજ સાંભળી નથી શકાતો એને ઇનઓડિબલ કહેવાય છે, તો ઇનઓડિબલ રાઈટ આન્સર છે. નેક્સ્ટ ઇઝ વન હુ લિવ્સ ઇન ધ રેન્ટેડ હાઉસ, એક એવી વ્યક્તિ કે જે ભાડે રહી છે, મીન્સ કે એનું મંથલી રેન્ટ એનું પેમેન્ટ ચૂકવવાનું હોય છે, તો એને ગુજરાતીમાં ભાડુઅત કહેવાય છે અને ઇંગ્લિશની અંદર ટેનન્ટ કહેવાય છે, TENANT. નેક્સ્ટ ઇઝ અ મેન હુ સેક્રિફાઈસ હિઝ લાઈફ ફોર ધ કન્ટ્રી, એક એવી વ્યક્તિ કે જે દેશ માટે પોતાની જાન ન્યોછાવર કરી દે છે, તો એને માર્ટિયર કહેવાય છે, કદાચ કોઈ સોલ્જર લાઈક હોય તો એ પણ સાચું છે અને માર્ટિયર એ પણ સાચું છે. તો અહીંયા આપણે જે
ગ્રામર સેક્શન અને ખાસ કરીને ટેક્સ્ટનો જે વન લાઈન સેન્ટેન્સનો જે સેક્શન છે કમ્પ્લીટ કર્યો છે અને બાકીના જે ક્વેશ્ચન્સ છે થિયોરેટિકલ છે જે અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા. તો આઈ હોપ તમને લોકોને દરેક ક્વેશ્ચનનો આન્સર મળી ગયા હશે અને તમારા બીજા બધા પેપર માટે ઓલ ધ બેસ્ટ એન્ડ વી વિલ મીટ વેરી સૂન. થેન્ક યુ ઓલ, થેન્ક યુ એવરીવન. If you like the video, like it, share with your friends and subscribe my channel for more upcoming video. Give your feedback in comment section below. How was this video for you? So thanks for watching and see you in the next video. Till then, bye bye.